વરસાદમાં લીલીછમ મનોરમ્ય ગીરના ખોળે આપનું સ્વાગત છે. જે મજા ક્યાંય નથી દુનિયાના ટોળામાં, એ મજા છે ગીરના ખોળામાં. જંગલમાં વરસાદી સાંજ હોય અને માર્ગમાં સિંહો મળી જાય તો એ દ્રશ્ય કેવું સોહામણું લાગે. ખાંભાના રાયડી નજીક સિંહોને રસ્તો ક્રોસ કરતા જોવાનો મોકો ગ્રામજનોને મળ્યો અને ગ્રામજનો જુઓ ફટાફટ સિંહોની બિલકુલ નજીકથી એમના ફોટો લેવા માંડ્યા. આ જોખમી છે, રોમાંચક છે, પણ ગીરના લોકો જાણે છે કે જો સિંહોની પજવણી કરવામાં ના આવે તો એ હુમલો કરતા નથી. અમરેલી જિલ્લાના દેવભૂમિ દેવળિયાનું આ માર્ગ તમે જુઓ, ત્રણ સિંહો રસ્તા ઉપર કેવી મસ્તી ઉપર ઉતરી આવ્યા છે. આકાશમાં ઘનઘોર વાદળો હોય અને જંગલમાં જ્યારે વરસાદ વરસવાનો હોય ત્યારે આ હનીમૂન પીરિયડમાં સિંહો ખરેખર જ મસ્તીએ ચડી જતા હોય છે. દેવભૂમિ દેવળિયાના સરપંચે પોતાની કારમાંથી જ્યારે માર્ગ ઉપર જતા હતા અને સિંહોને આવી મસ્તી કરતા જોઈ અને એમનો વિડીયો કેમેરામાં કેદ કરી લીધો. રાજુલા જાફરાબાદ તો સિંહોનું સામ્રાજ્ય ગણાય છે. આ વિડીયો છે પીપાવાવ પોર્ટના જેટી માર્ગ ઉપરનો, કે જ્યાં ચાર સિંહો વરસાદ વરસતો હતો અને રાત્રિના સમયે માર્ગ ઉપર આવી ગયા હતા. જંગલમાં વરસાદની ઋતુમાં મચ્છરોના કારણે સિંહો અને વન્ય પ્રાણીઓને બહુ મજા આવતી નથી, એટલે એ જ્યાં માર્ગો ઉપરથી વાહનો પસાર થતા હોય ત્યાં મચ્છરોનું જોર ખૂબ ઓછું હોય છે એટલે ત્યાં આવી જાય છે. અને મચ્છરોથી બચવા એ માણસોની જ્યારે નજીક આવે ત્યારે ઘણા માણસો એમના દર્શન કરીને ખૂબ જ આનંદ માણે છે. પરંતુ આ બહુ જવાબદારીવાળું કામ છે. સિંહો જ્યારે મનુષ્ય વસાહતની નજીક આવે ત્યારે આપણી ફરજ બને છે કે આપણે એમનું જતન કરીએ, એમને પરેશાન ન કરીએ અને એમના કોરિડોરમાં એમને શાંતિથી વિહરવા દઈએ. આ વિડીયો જાફરાબાદ ગામનો છે કે જ્યાં સિંહો આવે છે અને કૂતરા જુઓ કેવી દોડધામ કરે છે અને પછી કેવી ધમાચકડી મચી જાય છે. સિંહો જંગલમાંથી ગામડાઓમાં શા માટે આવે છે? આ પ્રશ્નનો જવાબ છે કે શિકાર કરવા માટે. એ પોતાના વિસ્તારને છોડીને ગામડામાં રઝળતા પશુઓને આરોગવા માટે આવે છે. આ પરિસ્થિતિ સિંહો અને મનુષ્ય બંને માટે જોખમી છે. આવું થવાના કારણે જ બંને વચ્ચે ઘર્ષણ પણ થાય છે. જ્યારે સિંહો ગામમાં આવે ત્યારે સૌ પહેલાં તો ગામના શ્વાનો દોડધામ કરી મૂકે, પરંતુ સિંહો જો પોતાનો શિકાર મેળવી લે તો પછી તમે જુઓ અહીંયા એમને એક વાછડી મળી ગઈ છે અને કેવી તાકાતથી સિંહ આ વાછડીને ઉંચકીને દૂર લઈ જાય છે.